બીજા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીનો જંગ ખેલાવશે. સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી છે. આજે સૌ પ્રથમ વખત સેનેટની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ખેલાયો. એબીપી એનએસયુઆઈ અને આપ મેદાને છે. આ જંગમાં ત્રિપાંખીઓ જંગ ખેલાવશે. 15 બેઠકો પર 43 દાવેદારોના ભાવિના થશે ફેસલો. શહેરમાં 23 જેટલા મતદાન કેન્દ્રો પણ ફાળવવામાં આવ્યા છે. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે મતદાન. જે રીતે સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીનો ત્રિપાંખીઓ જંગ જોવા મળ્યો છે. સૌ પ્રથમ વખત સેનેટની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ખેલાવશે. એબીપી એનએસયુઆઈને આપ મેદાનમાં છે, ત્યારે ત્રિપાંખીયા જંગમાં 15 બેઠકો પર 43 દાવેદારોના ભાવિનો ફેસલો થશે. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. ત્રિપાંખીઓ જે જંગ ખેલાવશે તે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં જંગ જામ્યો છે. એબીપી એનએસયુઆઈ અને આપ મેદાન છે. આ સેનેટની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જોવા મળ્યો છે. 15 બેઠકો પર 43 દાવેદારોના ભાવિનો ફેસલો થશે. અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે ફોનલાઈન પર દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. દિવ્યેશ, જે રીતે વાત કરવામાં આવે કે ત્રિપાંખીઓ જંગ ખેલાયો છે, તો હાલમાં કેવો માહોલ છે ત્યાં? ચોક્કસથી, જે રીતે સેનેટની ચૂંટણી યોજાઈ છે અને ચૂંટણીને આ વખતે ત્રિપાંખીઓ જંગ જોવા મળ્યું છે. એબીવીપી છે, એનએસયુઆઈ છે, તો એમની સામે યુથ વિંગ, આપની જે યુથ વિંગ છે તે પણ મેદાને આવી છે. 15 બેઠકો પર 43 ઉમેદવારો જે દાવેદારો છે તે ભાવિનો ફેસલો થશે. જોકે સુરત શહેરમાં હાલ 23 જેટલા મતદાન કેન્દ્રો ફાળવાયા છે, ત્યારે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જે છે તે મતદાન યોજાઈ રહ્યું છે અને શાંતિપૂર્ણ રીતે હાલ જે છે તે મતદાન યોજાઈ રહ્યું છે. અને શહેરમાં જે રીતે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જે છે તેમાં જે સેનેટની ચૂંટણી હતી તે દર વખતની જેમ આ વખતે પણ ચર્ચામાં બની છે. જોકે ખાસ કરીને આ વખતે આપ દ્વારા જે છે તે યુથ વિંગ મેદાને ઉતરતા જે ત્રિપાંખીઓ જંગ છે તે ચોક્કસથી કહી શકાય. ઘણા સમયથી એબીવીપી અને એનએસયુઆઈ અંદરોઅંદર જે છે તે ક્યાંક ને ક્યાંક તકરારમાં રહેતા હતા. જોકે આ ચૂંટણી બાદ જે છે તે ઉમેદવારો જે છે તેનું ભાવિ નક્કી થશે. જી જી દિવ્યેશ, માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે વાત કરવામાં આવી દક્ષિણ ગુજરાતમાં યુનિવર્સિટીમાં જે છે ત્રિપાંખીઓ જંગ ખેલાયો છે. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે.